એસવાય બી સેમેસ્ટર ત્રણના વિદ્યાર્થી ઇન્કમ ટેક્સમાં આપણે યુનિટ નંબર પહેલાં જોઈ ગયા બરાબર એના પછી યુનિટ નંબર ચાર આપણે જોઈએ છીએ એમાં આપણે આગળના લેક્ચરમાં માલ અને સેવા કર જોઈ ગયા એમાં પરિચય અને અર્થ જોઈ ગયા એના પછી બીજું જોઈ ગયા માલ અને સેવાઓની વ્યાખ્યા બરાબર જેમાં આપણે ગુડ્સ અને સર્વિસની વ્યાખ્યા જોઈ ગયા હતા એના પછી જીએસટીના ફાયદા જોઈ ગયા હતા એમાં આપણે અગિયાર ફાયદા જોઈ ગયા હતા હવે આપણે જોવાના છે જીએસટીના પ્રકાર બરાબર જીએસટી ના કેટલા પ્રકાર છે તો કે જીએસટીના ચાર પ્રકાર છે કે તો સી જીએસટી એટલે કે કેન્દ્રીય માલ અને સેવા કર એના પછી બીજું છે બરાબર સંકલિત માલ અને સેવા કર એના પછી ત્રી યુ જીએસટી સંઘ પ્રદેશ માલ અને સેવા કર અને એના પછી ચોથું એસ જીએસટી એટલે કે રાજ્ય માલ અને સેવા કર પેલું જોઈએ સી બરાબર હવે એ જોવા જઈએ એટલે આપણને સૌથી પહેલા તો કેન્દ્રીય માલ અને સેવા કર કર બરાબર રાજ્ય માલ માલ અને અને સેવા પ્રદેશ સેવા કર તથા સંકલિત માલ અને સેવા કરના કાયદાઓનું અવલોકન આપણે જોતા જઈએ સાથે સાથે તો માલ અને સેવા ખબર છે કે કેન્દ્ર અને રાજ્ય કાયદાઓનો અમલ થયો છે બરાબર જીએસટીમાં અને કેન્દ્રીય માલ અને સેવા કર છે જીએસટી અધિનિયમનની કલમ નવ હેઠળ કેન્દ્રને માલ અને સેવાઓના આંતર રાજ્ય પુરવઠા પર લેવા કર લેવાનો અધિકાર છે બરાબર હવે આ આપણને ખબર છે કે આ બધા જે જીએસટી આખે આખું અમલમાં મુકાણું ત્યારે એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નો હસ્તક્ષેપ હોય બરાબર એટલે જ સી જીએસટી આઈજીએસટી યુજીએસટી અને એસજીએસટી આવ્યું બરાબર એમાં તો કે કેન્દ્ર સરકારના ત્રણ કાયદાઓ હોય અને રાજ્ય સરકારના ઓગણત્રીસ કાયદાઓનો અમલ થયો હોય વિવિધ રાજ્ય સરકારમાં બરાબર દાખલા તરીકે ગુજરાતમાં અમુક કાયદાઓ છે એ અમલ થતા હોય તો બહારના જે રાજ્ય છે સિક્કિમ છે અથવા તો બીજા જે રાજ્ય છે એમાં એનો અમલ થતો ન હોય ગઈકાલે આપણે જે GST ની શરૂઆત કરી હતી પ્રસ્તાવના જોતા એમાં એવું લખ્યું હતું કે ચાલીસ લાખ ચાલીસ લાખ નું ટર્ન ઓવર હોય એ બરાબર એના પછી શું કરવાનું તો કે એના પછી જીએસટી નોંધણી કરવાની પણ સિક્કિમમાં એવી નોંધણી છે અથવા તો સિક્કિમમાં એવો કાયદો છે કે વીસ લાખ રૂપિયાનું ટર્ન ઓવર હોય બરાબર ત્યાં સુધી શું તો કે ત્યાં સુધી છૂટછાટ એના પછી જીએસટી નોંધણી કરવાની અથવા તો જીએસટી લેવાનો એટલે જીએસટીમાં તો કે કેન્દ્ર કેન્દ્ર સરકારના ત્રણ કાયદાઓ અને રાજ્ય સરકારના ઓગણત્રીસ કાયદાઓનો અમલ થયો છે બરાબર હવે અ આપણે અધિકાર મળ્યો છે રાજ્ય સરકાર સરકાર દ્વારા બારમી એપ્રિલ બે હજાર સત્તર ના રોજ પારિત કરવામાં આવ્યા પસાર કરવામાં આવ્યા એમાં પેલું છે જીએસટી કયો તો કે સી બીજું છે આઈજીએસટી ત્રીજું છે યુજીએસટી અને ચોથું છે એસજીએસટી બરાબર હવે પેલું પહેલું 2017 નો કેન્દ્રીય માલ અને સેવાનો કાયદો એટલે કે CGST એના પછી બીજું બે 2017 નો સંકલિત માલ અને સેવા કરનો કાયદો એના પછી 2017 નો સંઘ પ્રદેશ માલ અને સેવા કરનો કાયદો UGST બરાબર યુનિયન ટેરિટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પછી ઉપર નું છે IGST એટલે તો કે ઇન્ટ્રા સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને ઉપર છે CGST બરાબર એટલે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને ચોથો કાયદો છે બે હજાર સત્તરનો માલ અને સેવા કર એટલે કે રાજ્યને વળતરનો કાયદો હવે એમાં આપણે જોતા જઈએ અલગ અલગ બધું કેન્દ્ર સરકાર દ્વારા માલ અને સેવાઓના જે રાજ્યની અંદરના પુરવઠા એટલે કે ઇન્ટરેસ્ટેટ સપ્લાય પર જે કર લેવાય છે તેને કેન્દ્રીય માલ અને સેવા કરના નામથી ઓળખાય છે બરાબર પેલું સમજાવે છે શું તો કે સી કેન્દ્રીય માલ અને સેવા કર કોને કહીશું તો કે કેન્દ્ર સરકાર દ્વારા માલ અને સેવાઓના રાજ્યની અંદરના પુરવઠા પર જે કર લેવાય છે તેને કેન્દ્રીય માલ અને સેવા કરના નામથી ઓળખાય છે બરાબર રાજ્યની અંદરના પુરવઠા એ ખાસ ધ્યાન રાખવું રાજ્યની અંદરનો પુરવઠો છે એ કેન્દ્ર સરકાર દ્વારા માલ અને સેવાઓની જે કઈ રાજ્યની અંદરનો પુરવઠો પર જે કર લેવામાં આવે છે એને શું કહેવાનું તો કે સીજીએસટી બરાબર સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કેન્દ્રીય માલ અને સેવા કર રાજ્યની અંદરનો જે કાય પુરવઠો છે એના પર જે કર લેવાય છે એને CGST કહેવાનો બરાબર એના પછી છે રાજ્ય સરકાર કે સંઘ રાજ્ય ક્ષેત્ર રાજ્ય સરકાર કે સંઘ રાજ્ય ક્ષેત્ર દ્વારા રાજ્યની અંદર માલ અને સેવાઓના પુરવઠા પર જે કર લેવાય છે તે રાજ્ય માલ અને સેવા કર એટલે કે SGST ના નામથી ઓળખાય છે આ SGST આયું રાજ્ય માલ અને સેવા કર શું કહે છે એ તો કે એ એવું કહે છે કે રાજ્ય સરકાર કે સંઘ રાજ્ય ક્ષેત્ર દ્વારા રાજ્યની અંદર ને અંદર માલ અને સેવાઓના પુરવઠાના પર જે કર લેવાય છે તે રાજ્ય માલ અને સેવા કરના નામથી ઓળખાય છે બરાબર એના પછી ત્રીજું આઈજીએસટી માટે કહે છે કે એ જ રીતે માલ અને સેવાઓના દરેક આંતરરાજ્ય પુરવઠા એટલે કે ઇન્ટરસ્ટેટ સપ્લાય પર કેન્દ્ર સરકાર દ્વારા જે કર લેવાય છે તે સંકલિત માલ અને સેવા કર એટલે કે આઈજીએસ ટીના નામથી ઓળખાય છે શું કહે છે તો કે આગળ જેમ આપણે સંઘ રાજ્ય રાજ્યની અંદરના પુરવઠા જોઈ ગયા બરાબર કેન્દ્રીય માલ સેવા માં એવી જ રીતે માલ અને સેવાઓના દરેક આંતર રાજ્ય પુરવઠા પર કેન્દ્ર સરકાર દ્વારા જે ડાયરેક્ટ કેન્દ્ર સરકાર જ અહીંયા લે કેન્દ્ર સરકાર દ્વારા શું તો કે જે કર લેવાય છે તે સંકલિત માલ અને સેવા કર એટલે કે આઈ જીએસટી બરાબર ઇન્ટ્રાસ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ નામ નામથી ઓળખાય છે બરાબર અને એના પછી યુજીએસટી યુજીએસટી એટલે શું તો કે કેન્દ્ર સરકાર દ્વારા કર ઉઘરાવવામાં આવતો હોય યુજીએસટી કહીશું બરાબર યુનિયન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે સંઘ પ્રદેશ માલ અને સેવા કર બરાબર આના તો કે સંઘ પ્રદેશ ઉપર ખાસ ધ્યાન રાખેલું હોય ડાયરેક કેન્દ્ર સરકાર દ્વારા જે વસૂલ કરવામાં આવે સીધો કર બરાબર સીધો જીએસટી અને શું કહીશું આપણે સંઘ પ્રદેશ માલ અને સેવા કર એટલે કે યુ બરાબર હવે બંધારણ મુજબ ભારત છે ને એ એક કેવો તો કે સમવાય તંત્ર છે બરાબર જ્યાં યોગ્ય કાયદાઓ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારોને કરવેરા લાદવાની અને વસુલાત કરવા માટેની કેવી તો કે સત્તા છે બરાબર બંને સ્તર બંને સ્તરની જે કઈ સરકારો અને સત્તાના વિકેન્દ્રીકરણ દ્વારા જે કાંઈ બંધારણનું નિયત કરેલી જવાબદારી અદા કરવા માટે કેવી તો કે છૂટછાટ હોય બરાબર અને બેવડા જીએસટીથી બંધારણમાં નિહિત સમયા અંત્રમાં નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે તેમને સત્તા મળે છે બરાબર હવે એના પછી જોવા જઈએ ને તો કેન્દ્ર સરકાર સેન્ટ્રલ ગુડ્સ કે IGST વસુલાત કરવા અને તેનો વહીવટ કરવાની સત્તા ધરાવે છે જયારે રાજ્ય સરકારો સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે એસજીએસટી અથવા તો યુટીજીએસટી ની વસુલાત તથા વહીવટ કરવાની સત્તા ધરાવે છે બરાબર એટલે હવે આપણે કોસ્ટેક ઉપર થી એનો સારાંશ આપીએ શું તો કે મારે સારાંશ આપવો હોય તો હું એવું આપી શકું કે કેન્દ્રીય માલ અને સેવા કર અધિનિયમ બે હજાર સત્તર એટલે કે CGST બરાબર પછી રાજ્ય માલ અને સેવા કર અધિનિયમ બે હજાર સત્તર એટલે કે SGST અથવા યુનિયન territory માલ અને સેવા કર અધિનિયમ બે હજાર સત્તર એટલે કે UTGST બરાબર એના માટે તો કે જે તે રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રદેશો થતા પુરવઠા પર કર લાદવામાં આવે છે જેટલો પુરવઠો પૂરો પાડવાનો હોય એના ઉપર કર લેવામાં આવે છે ત્રીજું છે એટલે કે સંકલિત માલ અને સેવા કર અધિનિયમન બે હાજર સત્તર આઈજીએસટી એટલે કે આંતર રાજ્ય પુરવઠા અંગે કર લાદવામાં આવે છે બરાબર આ ખાસ ધ્યાન રાખવું પરીક્ષામાં પૂછે તો આ કોષ્ટક સારાંશ ના રૂપે આપવું પ્રકારો પૂછાયેલા હોય તો બરાબર કેન્દ્રીય માલ અને સેવા CGST રાજ્ય માલ અને સેવા સત્તર UTGST બરાબર જે તે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશોમાં થતા પુરવઠા પર કર લાદવામાં આવે છે અને ત્રીજું સંકલિત માલ અને સેવા કર અધિનિયમન બે હજાર સત્તર એટલે કે આઈ જીએસટી આંતર રાજ્ય પુરવઠા અંગે કર લાદવામાં આવે છે બરાબર એ ખાસ ધ્યાન રાખવું એના પછી એમાં આપણે જોઈએ કે દરેક શખ્સે જે માલ કે સેવાઓ પૂરી પાડે છે તેને તે રાજ્ય કે તે માલ અથવા તો સેવાઓનો પુરવઠો પ્રદાન કરે છે તે રાજ્યમાં જીએસટી અને એ પુરવઠાની એકંદર કિંમત નિયત મર્યાદાથી વધુ ન હોય તો રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત નથી અને અમુક ખાસ પ્રકારનો પુરવઠો પ્રદાન કરનાર શખ્સો માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે બરાબર હવે આપણે એક એનું ઉદાહરણ જોઈએ બરાબર ઉદાહરણ આપણે સમજતા જોઈએ દાખલા તરીકે એક માટે જોઈએ બરાબર આપણે ધારીએ કે ધારો કે સીજીએસટી અને એસ માટે બરાબર બંને માટે દરેક્રદેશન ડીલર છે તે જ રાજ્યમાં બાંધકામ કરનારી એક કંપની ને સ્ટીલના બાર અને સળિયાનું વેચાણ કરે છે અને તેનો ભાવ કેટલો છે તો કે તેનો ભાવ રૂપિયા સો છે એવું ધારી લઈએ બરાબર અને આ ડીલરે સી જીએસટી ના રૂપિયા બાર અને એસ જીએસટી ના રૂપિયા બાર ઉમેરીને માલની વેચાણ કિંમત વસૂલવાની રહેશે એટલે કે આ જે વેપારી છે બરાબર એને શું કરવાના રહેશે તો કે સી જીએસટીના બાર રૂપિયા અને એસ જીએસટીના બાર રૂપિયા એટલે ટોટલ ચોવીસ રૂપિયા છે એને ઉમેરીને એ વસ્તુ એને વેચવાની રહેશે બરાબર હવે સ્ટીલના જથ્થાબંધ જે ડીલર છે બરાબર સી જી એસટીના રૂપિયા બાર કેન્દ્ર સરકારના ખાતામાં અને એસ જી એસ ટીના રૂપિયા બાર ઉત્તર પ્રદેશમાં હવે જો આ જે સો રૂપિયા ધારો એ કહેનો તો કે ઉત્તર પ્રદેશમાં વેપારી છે બરાબર હવે સી જીએસટી એટલે કે આ સી જી એસટીના બાર રૂપિયા છે બરાબર એ ક્યાં જ તો કે સી જી એસ ટીના રૂપિયા બાર ઈ ડાયરેક્ટ કેન્દ્ર સરકારના ખાતામાં

એટલે આ જે વેપારી આપણે જેવું ધાર્યું કે ધારો કે જી સી અને એસજીએસટી માટે દરેક નો દર કેટલો તો કે બાર ટકા હવે ઉત્તર પ્રદેશ નું એક વેપારી છે બરાબર જે બાંધકામ કામ કરનારી છે હવે એનો ભાવ કેટલો છે તો કે ધારો કે સો રૂપિયા છે હવે એ વેપારી સી જીએસટી એસ જીએસટી ના બાર રૂપિયા લેખે એટલે કે ચોવીસ રૂપિયા વધારા સાથે એને માલ વેચવો પડશે બરાબર હવે તો આ બાર રૂપિયા એને શેના વસૂલ કરવા પડશે તો કે આ બાર રૂપિયા સી ડાયરેક્ટ ક્યાં જશે તો કે કેન્દ્ર સરકારના ખાતામાં સી જીએસટી તરીકે અને આ બાર રૂપિયા ક્યાં જશે તો કે SGST એટલે કે ઉત્તર પ્રદેશની સરકારના ખાતામાં એટલે હવે એને વેચાણ તો એકસો ચોવીસ રૂપિયા લેખે વેચાણ કરવું જ પડશે બરાબર અને વધુમાં એ શું તો કે વધુમાં એ જેટલો નફો એડ કરે એટલો બરાબર એટલે કદાચ આ વસ્તુ છે એ એકસો પચાસમાં એ વેચે બરાબર તો હવે એકસો પચાસમાં એ વસ્તુ વેચશે એટલે એકસો પચાસ માઇનસ બાર એટલે આ કેન્દ્ર સરકારમાં જશે બરાબર આ માઇનસ એના પછી બાર રૂપિયા છે એ ઉત્તર પ્રદેશની સરકાર પાસે જશે અને બાકીના જેટલા કઈ વધશે કેટલા તો કે એકસો પચાસ માઇનસ ચોવીસ બાદ કરીએ એટલે કેટલા થાય તો કે એકસો છવીસ રૂપિયા ઈ આ સો રૂપિયાનું એનું શું તો કે જે મૂળ કિંમત હતી અને શું તો કે એનો નફો એટલે એમાંથી બાર રૂપિયા બાર જે એની સરકાર રાજ્ય સરકાર છે એની પાસે વયા છે એસ જીએસટી બરાબર આ સી આ એસ અને અને બાકીના જે એકસો છવ્વીસ રૂપિયા વધશે બરાબર એમાંથી સો રૂપિયા જેનો ખર્ચ હતો છવ્વીસ રૂપિયા એનો નફો તરીકે ઓલું થશે બરાબર અને હવે આગળ એમાં ને એમાં આપણે ઉદાહરણ કરીએ કે એને જો આ રકમ છે રોકડમાં ભરવાની જરૂર નથી કારણ કે તેને જો માલ ખરીદ્યો હોય ને આ વેપારીએ તે વખતે જ સીજીએસટી કે એસ ની રકમ ભરી હોય તો તેની સામે ઇનપુટ ક્રેડિટ મળવાનો એને હક મળે છે બરાબર અને એટલું યાદ રાખવાનું કે સીજીએસટી ની જે કાંઈ ભરવાપાત્ર રકમ સામે તે ફક્ત ખરીદી વખતે ચૂકવેલ જીએસટી ની રકમ મજરે મેળવી શકે એટલે કે જમા મળી શકે બરાબર એજ રીતે એસજીએસટી ની ભરવા પાત્ર રકમ સામે ફક્ત શું તો કે ખરીદી વખતે ચૂકવેલ જે એસજીએસ ટી ની રકમ છે એ મજરે મળે બરાબર હવે બીજું એક ઉદાહરણ આપણે સમજીએ બરાબર ઉદાહરણ તો નહીં પણ ઈ સમજવાની એક વાત છે લખીએ આપણે સૌથી પહેલા તો આપણે એવું આપીએ ઉત્પાદક બરાબર ઈ શું કરશે તો કે વેચાણ આ આખી વેચાણની સુમખાત છે બરાબર વેચાણની સપ્લાય ચેન બરાબર ઉત્પાદક છે કોને વેચશે માલ તો કે જથ્થાબંધ વેપારીને પણ ઉત્પાદક શું કરશે તો કે જથ્થાબંધ વેપારી પાસેથી જીએસટી વસૂલ કરે છે અને તેની સામે તેણે પોતે માલ અને સેવાઓ ની ખરીદી માટે જે જીએસટી અગાઉ ચૂકવેલ હોય તે મજરે મેળવ્યા પછી નેટ રકમ સરકારને ચૂકવે છે બરાબર આ ઉત્પાદક શું કરે છે તો કે જથ્થાબંધ વેપારી પાસેથી જીએસટી વસૂલ કરે છે અને તેની સામે તેને પોતે માલ અને સેવાઓની ખરીદી માટે જે જીએસટી અગાઉ ચૂકવેલ હોય તે મજરે મેળવ્યા પછી નેટ રકમ સરકારને ચૂકવે છે ઉત્પાદક છે એ જથ્થાબંધ વેપારીને બરાબર આપી દઈએ વેચાણ કરશે જથ્થાબંધ વેપારી બરાબર હવે ઈ જથ્થાબંધ વેપારી શું કરશે તો કે છૂટક વેપારી પાસે પાસેથી જીએસટી વસૂલ કરે છે અને તેની સામે તેણે પોતે ઉત્પાદક પાસેથી માલ અને સેવાઓ ની ખરીદી માટે જે GST ચૂકવેલ છે તે મજરે મેળવ્યા પછી નેટ રકમ સરકારને ચૂકવે છે બરાબર જેમ ઉત્પાદકે જથ્થાબંધ વેપારી પાસેથી જીએસટી લઈને સરકારને ચૂકવતા એવી જ રીતે જથ્થાબંધ વેપારી છે છૂટક વેપારી પાસેથી જીએસટી વસૂલ કરે છે અને તેની સામે તેણે પોતે ઉત્પાદક પાસેથી જે માલ અને સેવાઓની ખરીદી માટે જે જીએસટી ચૂકવેલ છે તે મજરે મેળવ્યા પછી નેટ રકમ સરકારને ચૂકવે છે બરાબર હવે એવી જ રીતે જથ્થાબંધ વેપારી વેચાણ કોને કરશે તો કે છૂટક વેપારીને બરાબર અને ઈ છૂટક વેપારી શું કરશે તો કે ગ્રાહક ને વેચેલ માલ બરાબર સપ્લાય ચેન થઈ ગઈ ગ્રાહક સેવાઓ અંગે જીએસટી ની રકમ વસૂલ કરે છે અને તેની સામે તેણે પોતે જથ્થાબંધ વેપારી પાસેથી જે માલ અને સેવાઓની ખરીદી માટે જે જીએસટી ચૂકવેલ છે તે મજરે મેળવ્યા પછી નેટ રકમ સરકારને ચૂકવે છે બરાબર શું કરશે જેમાં જથ્થાબંધ વેપારી ઉત્પાદક છે જથ્થાબંધ વેપારી પાસેથી જથ્થાબંધ વેપારી છે છૂટક વેપારી પાસેથી એવી જ રીતે છૂટક વેપારી છે ગ્રાહકને વેચલ માલ અને સેવાઓ અંગે GST ની રકમ વસૂલ કરી લે છે અને તેની સામે જેણે એને જથ્થાબંધ વેપારી પાસેથી માલ અને સેવાઓની ખરીદી માટે જે GST ચૂકવ્યો તો એ એને જમા મળી જાય પછી જે જે કઈ રકમ વધશે એ સરકારને ચૂકવશે બરાબર અને છેલ્લે આ જે છૂટક વેપારી વેચાણ કરશે ગ્રાહકને અથવા તો ઉપભોક્તા કહી શકો તમે બરાબર ઈ સુકર છે તો કે છે ઉટે ગ્રાહકે જીએસટી નો ભાર વહન કરવાનો રહે છે બરાબર આ થઈ ગયું જીએસટીની આખી સપ્લાય ચેન બરાબર ઉત્પાદક છે જથ્થાબંધ વેપારી ઉપર વેપાર જથ્થાબંધ વેપારી છૂટક વેપારી ઉપર અને છૂટક વેપારી છે ગ્રાહક ઉપર જીએસટી નાખશે બરાબર હવે